પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે લાગેલ આગમાં 18 મોતના પગલે રાજકીય આગેવાનોની મુલાકાતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આજ રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વેલફેર હોસ્પિટલની સ્થળ મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આખા ઘટનાક્રમ અંગેની માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે વર્તમાન કોરોના મહામારી મુદ્દે અમે કોઈ રાજકારણ કરવા નથી માંગતા, અમે કરીએ પણ નહીં. અમારા માટે પ્રજાની સેવા કરવી, લોકોના જીવ કઈ રીતે બચાવી શકાય અને લોકોને કઈ રીતે મદદ થઈ શકીએ તેવા અમારા પ્રયાસો છે. વિરોધ કરવાનો અમારી પાસે ખૂબ સમય છે. દમદાર જડબે સલાક વિરોધ કરીશું અને સરકારને ઘરે ભેગી કરીશું. પણ અત્યારે અમે સરકાર ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરવા નથી માંગતા, તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. વર્તમાન પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ ગંભીર છે. કોરોનાનો બીજો વેવ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી તરીકે માનનીય અરવિંદ કેજરીવાલજીના નિર્દેશો અને એક જવાબદાર પાર્ટી, એક શિક્ષિત પાર્ટી તરીકે અમે નક્કી કર્યું છે કે આ ગંભીર સમયમાં કોઈ રાજકારણ કર્યા વગર, કોઈ ટીકા ટિપ્પણી કર્યા વગર, ચર્ચા સંવાદ કર્યા વગર ફક્ત ને ફક્ત એક જ મુદ્દો કે લોકોને કેવી રીતે ક્યાં ઉપયોગી થઈ શકાય, તો આમ આદમી પાર્ટીએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં જે સેવા કાર્ય, ભોજનથી લઈ કે ઉકાળાથી લઈ કોઈ આયુર્વેદિક સારવારથી લઈ આઇસોલેશન સેન્ટર, અમે કર્યું છે. સરકારનો વિરોધ કરવાનો ખૂબ સમય અમારી પાસે, આપણા સૌ પાસે છે. તો દમદાર વિરોધ કરીશું, જડબે સલાક વિરોધ કરીશું અને સરકાર ઘર ભેગી પણ કરીશું. પણ અત્યારે અમે સરકાર ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરતા નથી. જે છે એ સ્વયં સ્પષ્ટ છે. મીડિયાના માધ્યમથી જનતા જોવે છે, સરકાર શું કરે છે એ જનતા જાણે છે. અમે અત્યારે લોકોનો જીવ બચાવવો, લોકોને સુરક્ષા આપવી, લોકોને સલામતી આપવી, લોકોને સારવાર આપવી, એમાં અમે શું કરી શકીએ પાર્ટી તરીકે, જાહેર જીવનના વ્યક્તિ તરીકે, એ અમે ફોકસમાં છીએ. આજે જ અમે વર્ચ્યુઅલ પ્રેસ વાર્તાના માધ્યમથી જાહેર કર્યું છે કે આજથી જ અમે રસીકરણ જાગૃતિ અભિયાન લોન્ચ કરીએ છીએ, જેમાં અમે ગુજરાતની સૌ જનતાને રસી લેવા માટે જાગૃત કરીશું, સમજાવીશું, વિનંતીઓ કરીશું, વ્યવસ્થા પણ કરીશું, રજિસ્ટ્રેશનની વ્યવસ્થા, નજીકનું ક્યાં રસીકરણ કેન્દ્ર ઉપલબ્ધ છે એની જાણકારી જનતાને આપીશું, રસીકરણ કેન્દ્ર સુધી બીમાર, અશક્ત, વૃદ્ધ કે બીજા કોઈ હોય એમને લઈ જવા, ઘરે મૂકી જવા, આ પ્રકારની સેવા કરવા માટે અમે અત્યારે ઉત્સુક છીએ અને તૈયાર છીએ. ઇન શોર્ટ, હાલની કોઈ પણ બાબત ઉપર ટીકા ટિપ્પણી કે રાજકારણ કરવાના બદલે ફક્ત અને ફક્ત જનસેવા, લોકોને બચાવો, જનતા બચાવો, જીવ બચાવો, એ ઉદ્દેશથી અમે કામ કરી રહ્યા છીએ. થોડાક દિવસ પહેલાં ભરૂચની આ વેલફેર હોસ્પિટલમાં જે આગ લાગવાની દુઃખદ ઘટના બનેલી અને તેમાં કેટલાક દર્દીઓનું નિધન થયેલ, તો આજે આ દુઃખદ ઘટનામાં જે પીડિત પરિવાર છે એમના દુઃખમાં સહભાગી થવા, આ ઘટના જ્યાં બની છે તે સ્થળ નિરીક્ષણ કરી અને જાત માહિતી મેળવવા માટે, અને આવા પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે ત્યારે ભવિષ્યમાં આ ઘટનાને લઈ સરકાર ગંભીર બને, લોકોનો જીવ ન જોખમાય તેવા પ્રકારે પ્રવૃત્તિ કરે તે પ્રકારની રજૂઆત કરવા માટે આજે ભરૂચમાં આ વેલફેર હોસ્પિટલે અમે આમ આદમી પાર્ટીની ટીમ વતી સૌ આવ્યા છીએ. અહીંયા જાત માહિતી મેળવતા જાણવા મળે છે કે ઓક્સિજનના અને બીજા કોઈ કારણોસર કોઈ આગ લાગવાની ઘટનાથી જે દાખલ દર્દીઓ છે તેઓ આગની અંદર બળી ગયા. આ દુઃખદ ઘટનામાં જે મૃતાત્માઓ છે એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આ સાથે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ કે જે ભોગ બનનાર પરિવાર છે એમને વળતર આપવામાં આવે, એમને ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓમાં, કોઈ દુર્ઘટનાઓમાં લોકોનો જીવ ન જાય એ માટે સાવચેતીઓ રાખવામાં આવે. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.